युग निर्माण बनाई, ज्ञान यज्ञ के लिए समर्पित जिनका जीवन सारा, उन सतगुरु श्री राम चरण में नम्र प्रणाम हमारा। आप सबना मंगलमय जीवन की शुभकामना। ऋषि चिंतन चैनल में आप सबनो हार्दिक स्वागत छे। आवो गायत्री महामंत्र साथे साथे। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वस्यो भूयाय वसुमान यज्ञो वसुवंशिष्य वसुमान भूयासं वसुमहि देहि। अथर्ववेद 16:9:4। हे मानवो, ईश्वर पर श्रद्धा राखो अने हमेशा एवो प्रयत्न करता रहो कि परोपकार वड़े संसारनु श्रेष्ठ मां श्रेष्ठ पद मळतुं रहे। आ मंत्र मां मानवी ने त्रण बाबतों माटे कहेवामां आव्युं छे। पहेलो, ईश्वर पर विश्वास राखो। बीजू, परोपकारनो मार्ग अपनावो। अने त्रीजू, श्रेष्ठता मेळवो। ईश्वरना उपरनो विश्वास खूब ज मोटी वस्तु छे। अने अभूत बाळक पण माना खोळामां पहोंचीने के पिताની આંગળી પકડી લઈને નિરાંત મેળવે છે અને તેને પોતાના માતા પિતા ઉપર પૂરો વિશ્વાસ છે। આ વિશ્વાસથી તે ભયમુક્ત રહે છે અને આપણે પણ પરમેશ્વર સાથે પૂર્ણ નિષ્ઠા શ્રદ્ધા અને વિશ્વાસનો સંબંધ રાખવો જોઈએ। સંબંધ બાંધવાથી ખૂબ જ લાભ થાય છે। એક ગરીબ અને સામાન્ય છોકરી કોઈક રાજાને પતિ બનાવી સમર્પણ કરે છે તો તેની બધી સંપત્તિની માલિકણ બની જાય છે। એ રીતે ભગવાન સાથે સંબંધ બાંધવાથી લાભ થાય છે। બીજી વાત એ છે કે પરોપકાર આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે પ્રાણીઓમાં પરમેશ્વરનો અંશ છે। બધા સાથે પરસ્પર પ્રેમ અને સદ્ભાવનાનો વ્યવહાર રાખી બધાની ઉન્નતિનો પ્રયત્ન કરવો જોઈએ। બધા સાથે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં જે આપણને પોતાના માટે પસંદ ન હોય। સજ્જનોને સંગઠિત કરીને સંસારમાં ફેલાયેલી અનીતિ અને કુરિવાજોનો નાશ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને બધાની ભલાઈ માટે કામ કરવું જોઈએ। ઈશ્વર ઉપર વિશ્વાસ અને પરોપકારના માર્ગે ચાલીને માનવી શ્રેષ્ઠતા મેળવી શકે છે। આજે લોકો ભગવાનને ભૂલીને સ્વાર્થમાં આંધળા થઈ જઈ દરેક પ્રકારની અનીતિ આચરવા લાગ્યા છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર, બેઈમાની તથા લૂંટફાટનો ધંધો ચાલી રહ્યો છે। અનીતિથી લોકો લાખો કરોડો કમાણી કરીને અહીં તહીં ફરે છે, પણ ખરેખર તો તેઓ પોતાના માટે નરકનું નિર્માણ કરી રહ્યા છે। આપણે ગાયત્રી મંત્રના વરેણમ શબ્દને હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ, જે આપણને નીચતા, વિલાસિતા, દુરાચાર તથા સ્વાર્થપરાયણના ખોટા માર્ગેથી દૂર કરીને આત્મગૌરવ, સદાચાર, મહાનતા અને પરમાર્થના શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે। આ શ્રેષ્ઠ માર્ગ કલ્યાણકારી છે।
શ્રેષ્ઠ પુરુષ તે જ છે જે કોઈ સ્વાર્થ વગર ફક્ત બીજાનું ભલું કરવાને જ પોતાનો ધર્મ માને છે. બીજાના દુઃખો જોઈને પોતાને ભારે પીડા થતી હોય છે એવું અનુભવે છે અને તે દુઃખોને દૂર કરવા માટે પ્રાણ આપવા પણ તૈયાર રહે છે. આવા લોકો દેવકોટીમાં ગણાય છે. બીજાને તે લોકો છે એ પોતાનું કામ સંભાળી લે છે અને બીજાના કામમાં મદદ પણ કરે છે. આ લોકો માનવ કોટીમાં આવે છે. ત્રીજા રાક્ષસ કોટીના માણસો હોય છે જે પોતાનું કામ કાઢી લે છે પણ બીજાનું કામ બગાડે છે. જે માણસ બીજા ઉપર ઉપકાર કરવાની જેટલી વધુ ભાવના રાખી હોય છે એટલી જ તેનામાં માનવતા હોય છે. આવા લોકો જીવનમાં યશસ્વી બને છે. અસ્તુ.